પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ પણ રોડ શો હોય, એ ચૂંટણીલક્ષી હોય કે પછી આ પ્રકારે કોઈ ગ્લોબલ ઇવેન્ટને લઈને હોય, પરંતુ તેમની લોકપ્રિયતા કેટલી અકબંધ છે તે હંમેશા આ દ્રશ્યો પુરવાર કરતા હોય છે. ગુજરાતના આંગણે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય છે ત્યારે તેમનું એક અંગત તરીકે સ્વાગત કરવામાં પણ લોકો ચૂકતા નથી. અને આ વૈશ્વિક મહામંચ જ્યારે તૈયાર હશે, આવતીકાલે વડાપ્રધાન ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને જ્યારે ખુલ્લી મૂકશે, તેનું ઉદ્ઘાટન કરશે, તે પહેલાંના આ દ્રશ્યો ગુજરાતની જે મજબૂત ઓળખ બની છે તેની પણ સાક્ષી ચોક્કસથી પૂરી રહી છે. અને જે રીતે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન સાબિત થઈ રહ્યું છે તેને લઈને પણ આ વાઇબ્રન્ટ સમિટ ખૂબ જ મહત્ત્વની. રોડ શોના દ્રશ્યો પણ સતત જોઈ શકાય છે કે જેમાં ગુજરાતની સંસ્કૃતિ પણ જોવા મળી રહી છે, અલગ અલગ સંસ્કૃતિના, જેમ કે આદિવાસી નૃત્ય પણ અહીં દર્શાવવામાં આવ્યું છે, ગરબાની ઝાંખી જોવા મળી, અને સાથે સાથે અલગ અલગ રાજ્યોની પણ અહીં સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવી રહી છે. આખા રૂટ પર મંચ તૈયાર કરવામાં આવ્યા છે અને તેની વચ્ચેથી આ બંને નેતાઓનો ગાડીઓનો કાફલો જ્યારે પસાર થતો હોય ત્યારે અહીં હાજર લોકોની પણ જે લાગણી છે, જે ઉત્સાહ છે, તે અત્યારે બમણો દેખાઈ રહ્યો છે. ત્યારે યુએઈ અને ભારતના સંબંધો પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અજયભાઈ, ખાસ તો યુએઈના રાષ્ટ્રપતિની ગુજરાતમાં હાજરી હોય અને દેશના વડાપ્રધાન તેમની સાથે હોય ત્યારે આ બંને દેશો, યુએઈ અને ભારત, આ બંને દેશો અન્ય દેશોને પણ સાંકળવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે અને વૈશ્વિક અર્થતંત્રને લઈને પણ બંને દેશો એટલો જ એકબીજાનો સહયોગ કરી રહ્યા છે, સાથ આપી રહ્યા છે. સો 100% શિવાની, તમે જુઓ કે એક તરફ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ છે, બીજી બાજુ પેલેસ્ટાઈન અને ઇઝરાયલ વચ્ચે જે રીતના લડાઈ ચાલી રહી છે, ત્યારે ભારત જે છે એ રશિયા, ચીન અને અમેરિકા બંને ત્રણેય દેશો જે છે, ત્રણેય મહાસત્તાઓ છે, એની સાથે પોતે પોતાની તાકાત પર પોતાનું સ્ટેન્ડ જે છે એ લઈ રહી છે અને ભારત પોતે જે છે એ એક મહાસત્તા તરીકે ઉપસવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. અને એમાં ભારતે લુક ઈસ્ટ ની પોલિસી અપનાવી છે, જેમાં પૂર્વના દેશો સાથે ભારત જે છે એ સહયોગ કરી રહ્યું છે, આફ્રિકાના દેશો સાથે સહયોગ કરી રહ્યું છે, અને સૌથી મહત્વની વાત જે છે હવે યુનાઇટેડ અરબ અમીરાત થકી આરબ વિશ્વ સાથે જે છે એ ભારત જે છે દોસ્તીનો હાથ લંબાવી રહ્યું છે. અને મેં તમને કહ્યું તેમ યુનાઇટેડ આરબ અમીરાત જે છે એમાં ભારતીયોની વસ્તી જે છે 38.60 લાખ જેટલી છે, એટલે કે અમેરિકા, બ્રિટન, કેનેડા પછી તમે જોવા જાઓ તો યુરોપ અમેરિકા અને કેનેડા પછી તમે જોવા જાઓ તો સૌથી વધુ વસ્તી ઇન્ડિયન્સની જે છે એ આરબ વિશ્વમાં છે. અને એટલા માટે પણ એક ડાયસ્પોરાની જે એક ડિપ્લોમેટિક રિલેશનશીપ છે એ પણ બહુ મહત્વની છે. અને બે દેશો વચ્ચે જે રૂપી ને એમની જે કરન્સી જે છે દિરહામ, એની વચ્ચેનું જે એક આખું થયું છે કે ભાઈ બાર્ટરની સિસ્ટમ જે છે આપણે અજમાવીશું, એટલે ડોલરને સાઈડ પર રાખીને બંને દેશો એકબીજા સાથે જે બાર્ટર સિસ્ટમથી આદાન પ્રદાન કરવાનું વિચારી રહ્યા છે, આપણે ત્યાંથી યુપીઆઈ જે છે એમને ત્યાં સક્સેસફુલી પેમેન્ટ થઈ શકે એવી જે આખી નવી એક ઇકોનોમિક પોલિસી ડેવલપ થઈ રહી છે, એ મને લાગે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો જે છે બહુ સુદૃઢ કરશે. અને ભારતના મૂડીરોકાણની વિપુલ તકો જે છે એનો એ લોકો ભરપૂર લાભ લેવા માંગે છે એ પણ જોવા મળી રહ્યું છે. બિલકુલ અજયભાઈ, તો આ દ્રશ્યો પણ જોઈ શકાય છે. અજયભાઈ પણ આપની પ્રતિક્રિયા આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ દ્રશ્યો છે ગુજરાતના રોડ શોના, અમદાવાદના રસ્તા પરથી આ રોડ શો પસાર થઈ રહ્યો છે, ત્યારે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પણ આ વિશે વધુ વાત કરી રહ્યા છે. કિંજલ, અમદાવાદ એરપોર્ટથી છે ગાંધીનગર સુધી રોડ શો, આસપાસ માનવ મહેરામણ અને તેની વચ્ચે આ બંને નેતાઓનું પ્રસ્થાન થયું છે, કઈ રીતના દ્રશ્યો ત્યાં છે અને આ બંને દેશોના સંબંધોની પણ વિશ્વમાં ચર્ચા? પોતે કહી શકાય કે આ તલાવી અને અભિવાદન છે તે કરતા હોય છે.
બિલકુલ, એટલે થોડી વારમાં હવે બંને નેતાઓ હોટલ લીલા ખાતે પહોંચશે, ત્યારબાદ બેઠકોનો દોર પણ શરૂ થશે અને સાથે સાથે ડિનર ડિપ્લોમસી કે જે બે અલગ અલગ દેશોના સંબંધોને ગાઢ કરવા માટે ખૂબ જ મહત્વની બનતી હોય છે. ખાસ તો અતિથિ વિશેષ છે જેના માટે ખાસ મેન્યુ પણ તૈયાર કરવામાં આવ્યું છે અને તે ભોજનનો જે રસથાળ હશે તે પણ પીરસવામાં આવશે. આ તમામ જે ઘટનાઓ છે તે ખૂબ જ મહત્વની બની જશે અને આજે ગાંધીનગર ખાતે આ બંને દેશો વચ્ચે જે પણ આખી પ્રક્રિયા થવાની છે, જે પછી બેઠકના માધ્યમથી હોય, વાતચીતના માધ્યમથી હોય, ડિનર ડિપ્લોમસી હોય, તે પણ દેશ આખા માટે ખૂબ જ સૂચક ઘટનાઓ કહી શકાય. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચે આવતીકાલે બિઝનેસ સમિટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે, તેમાં કયા કયા ક્ષેત્રોમાં આગામી દિવસોમાં બંને દેશોના વિકાસ માટે કામગીરી કરી શકાય તેના પર પણ ચર્ચા મહત્વની રહેશે. અને આ લાઈવ રોડ શોના દ્રશ્યો પણ ઘણું કહી જાણે છે. લોકોના હાથમાં ત્રિરંગો જોવા મળી રહ્યો છે ત્યારે યુએઈના રાષ્ટ્રપતિ પણ એક એવી ઇમ્પ્રેશન લઈને જશે કે દેશભક્તિ લોકોના મનમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની જે લોકચાહના છે તે પણ અત્યારે યુએઈના રાષ્ટ્રપતિ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદથી ગાંધીનગર સુધીના અલગ અલગ સર્કલ્સ પરથી આ જ રીતના દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં અલગ અલગ સુશોભનો કરવામાં આવ્યા છે અને રોશનીથી ઝગમગાટ પણ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું તે સમયથી લઈને અત્યાર સુધી બંને દેશો વચ્ચેના જે નેતા છે તેમની વચ્ચે એક અલગ જ મિત્રતાસભર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોડ શો દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે અલગ અલગ મુદ્દાઓને લઈને, આ દ્રશ્યોને લઈને ચર્ચા કરતા જોવા મળ્યા હતા. અને આવતીકાલે વાઇબ્રન્ટ સમિટના પ્રારંભ પહેલાંની પૂર્વ સંધ્યાએ આ દ્રશ્યો ખૂબ જ સૂચક બની જાય છે. ત્યારે હવે આ કાફલો ગાંધીનગરથી પસાર થઈ ગયો છે. લીલા હોટલ ખાતે આ રોડ શોનો અંત અને ત્યારબાદ ડિનર ડિપ્લોમસી, બેઠકોનો દોર, આવતીકાલની જે બિઝનેસ સમિટ, એ તમામ જે ઘટનાઓ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. આવતીકાલથી 3 દિવસ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 20 વર્ષ આ વાઇબ્રન્ટ સમિટનું આયોજન સતત થઈ રહ્યું છે અને તેની વચ્ચે એક સકારાત્મક પરિણામ ગુજરાત માટે અને દેશ માટે આવનારા દિવસોમાં દેખાય તેવી પણ આશા સેવાતી હોય છે અને આ આશા ફળીભૂત પણ થાય છે.